ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? મજામાં ને? ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે શું કરવાના છે? તમને ધ્યાન છે? ચલો તો હું જ તમને કહી દઉં કે આજના વિડીયોમાં આપણે કાઉન્ટ ધ સોંગ્સ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, બધા ધ્યાન આપી જુઓ. જુઓ, ફર્સ્ટ નંબર શું છે? મનોજનું મેથ્સનું ટ્યુશન 16:30 શરૂ થાય છે. જુઓ, મેથ્સનું ટ્યુશન પૂરું થાય છે. જો તમને બંને ટાઈમ આપ્યો છે, કયો? તો ટ્યુશન સ્ટાર્ટ થાય એનો અને એનો એન્ડ થાય ત્યાં સુધીનો. તો સ્ટાર્ટ કયા ટાઈમે થાય છે? 16:30 એ સ્ટાર્ટ થાય છે અને 17:45 એ પૂરું થાય છે. બરાબર છે? પછી તે ઇંગ્લિશના ટ્યુશને જાય છે, પછી બીજા સબ્જેક્ટ માટે જાય છે. બરાબર છે? જે 17 શરૂ થાય છે એન્ડ 18:20 પૂરું થાય છે. તો બંનેમાંથી કયા સબ્જેક્ટનું ટ્યુશન વધારે ટાઈમ ચાલે? તો બે સબ્જેક્ટ આપેલા છે, એક મેથ્સ એન્ડ ઇંગ્લિશ. બરાબર છે? બંનેનો ટાઈમિંગ આવ્યો છે સ્ટાર્ટ થવાનો એન્ડ એન્ડ થવાનો. બરાબર? તો આપણે શોધવાનું છે કે બંનેમાં મેથ્સનું કે ઇંગ્લિશનું કયા સબ્જેક્ટનું ટ્યુશન વધારે ચાલ્યું હશે. તો ચાલો આપણે પહેલાં મેથ્સનું શોધીએ. તો અહીંયા લખીશું મેથ્સ. બરાબર છે? અવર એન્ડ મિનિટ લીધા છે, તો અહીંયા બોક્સ બનાવીશું. બરાબર? ચલો, ક્યારે સ્ટાર્ટ થાય છે મેથ્સ ટ્યુશન? 16:30 સ્ટાર્ટ થાય છે. તો અહીંયા લખીશું 16:30 એન્ડ એન્ડ ક્યારે થાય છે? 17:45. હવે જુઓ, મેં તમને લોકોને કીધું હતું કે તમને બે સમય આપેલા છે, એક આ અને એક આ. તો ટાઈમ આપ્યો હોય તો આપણે સૌથી પહેલાં કઈ સંખ્યા લેવાની હોય? રાઈટ, તો 16:30 આવશે નહીં. બરાબર છે? તો અહીંયા આપણે લખીશું 17:45. કેમ ફ્રેન્ડ્સ આપણે ફરી આ લખ્યું? કેમ કે નાનો નંબર છે. બરાબર છે? આ નાનો ડિજિટ છે, 16:30. બરાબર? અને આ મોટો છે, તેમાંથી જશે, બાદ થશે નહીં, સબટ્રેક્ટ થશે નહીં. બરાબર છે? તો આપણે પહેલાં લખીશું 17:45 એન્ડ 16:30. હવે આમાંથી આપણે આ સમય આ ટાઈમે બાદ કરશું તો આપણને એનો ટ્યુશનનો સમય મળી જશે કે કેટલા કલાક, કેટલો ટાઈમ એનું ટ્યુશન મેથ્સનું ચાલે. ચલો, 5 - 0 5 4 - 3 1 6 7 - 6 1 and 1 - 1. તો જુઓ શું ટાઈમ આવ્યો, 1:15. બરાબર? એ શેનો સમય આવ્યો? મેથ્સનો. હવે આપણે શોધવાનું છે ઇંગ્લિશનો. બરાબર? ઇંગ્લિશનો આપણે ટાઈમ આવ્યો છે. જુઓ, આવ્યો આ ઇંગ્લિશ. સમય શું છે, ક્યારે સ્ટાર્ટ થાય છે? 17 સ્ટાર્ટ થાય છે એન્ડ પૂરું ક્યારે થાય છે? ફિનિશ 18:20 પૂરું થાય છે. અહીંયા લખીશું આપણે અવર એન્ડ મિનિટ. ચલો, સેમ કોઈ ડિજિટ પહેલાં લઈશું? 17 કે 18 અવર શું લઈશું? મોટું શું છે? રાઈટ, 18:20 માંથી 17 બાદ કરીશું, સબટ્રેક્ટ કરીશું. બરાબર? માઇનસ કરીશું. 0 - 0 0 2 - 0 2 8 - 7 1 and 1 - 1 0. તો શું આન્સર આવ્યો ફ્રેન્ડ્સ? તો 1:20. બરાબર? આ શેનો ટાઈમિંગ આવ્યો? ઇંગ્લિશનો. બરાબર? જુઓ, આપણે બંનેનો શોધ્યો, મેથ્સનો પણ શોધ્યો એન્ડ ઇંગ્લિશનો પણ શોધ્યો. શોધ્યો ને? તો જુઓ, મેથ્સનો શું ટાઈમિંગ આવ્યો? 1:15 એન્ડ ઇંગ્લિશના ટ્યુશનનો ટાઈમિંગ 1:20. હવે આપણને ક્વેશ્ચન શું હતો? બંનેમાંથી કયા સબ્જેક્ટનું ટ્યુશન વધારે ટાઈમ ચાલ્યું?
તો ફ્રેન્ડ્સ તમે જ મને કહો કે આ બંનેમાંથી શેનું ટ્યુશન વધારે ચાલ્યું? બોલો, શેનું મેથ્સ નું કે ઇંગ્લિશ નું? રાઈટ, શેનું ઇંગ્લિશ નું. કેમ? કેમ કે અહીંયા અવર તો બંનેમાં 1 અવર જ છે, પણ તમે મિનિટ જોશો તો અહીંયા 15 મિનિટ છે અને અહીંયા 20 મિનિટ છે. તો ઇંગ્લિશ નું ટ્યુશન 5 મિનિટ્સ વધારે ચાલે છે. સમજ પડી ને મિત્રો કેવી રીતે આપણે સમ્સ કાઉન્ટ કર્યો? બરાબર, ચલો તો હવે આપણે આગળ નેક્સ્ટ સમ જોઈએ. જો શું છે, મોહનની એક્ઝામ 2017 16 માર્ચે સ્ટાર્ટ થાય છે. ક્યારે સ્ટાર્ટ થાય છે? 16 માર્ચે સ્ટાર્ટ થાય છે એન્ડ 15 એપ્રિલે ફિનિશ થાય છે. ફિનિશ ક્યારે થાય છે? 15 એપ્રિલે થાય છે. તો તેની એક્ઝામ કેટલા ડેઝ ચાલી હશે? શું છે, જો મોહનની એક્ઝામ સ્ટાર્ટ થાય છે ક્યારથી? 16 માર્ચ એ સ્ટાર્ટ થશે એન્ડ 15 એપ્રિલે ફિનિશ થાય છે, પૂરી થાય છે. બરાબર, તો એક્ઝામ ટોટલ કેટલા ડેઝ ચાલી એ આપણે શોધવાનું છે. પહેલા તો આપણે અહીંયા લખીશું કે 16 માર્ચ એક્ઝામ સ્ટાર્ટ થઈ એન્ડ ફિનિશ ક્યારે થાય? 15 એપ્રિલ એ એક્ઝામ શું થાય? ફિનિશ થાય. હવે તમે લોકોને ધ્યાન હોય તો આપણે બે ડેટ વચ્ચેનો સમયગાળો શોધતા શીખી ગયા. બરાબર છે, ડેટ્સ 1 16 માર્ચ થી 31 માર્ચ. બરાબર, માર્ચના ટોટલ કેટલા દિવસ આવે તમે જોઈ શકો, જાન્યુઆરી ફેબ્રુઆરી એન્ડ માર્ચ ટેકરો આવે એટલે 31 થશે. તો 16 માર્ચ થી 31 માર્ચ સુધીના સમયગાળામાં ટોટલ કેટલા દિવસ થશે? જો આ અહીંયા 16 તો થઈ ગયા છે, તો બાકી કેટલા રહ્યા? 16 ડેઝ. બરાબર, અહીંયા 60 તો થઈ ગયા છે, 16 ડેઝ બાકી રહે ને, તમે ગણી શકો, કાઉન્ટિંગ કરી શકો. બરાબર છે, એન્ડ 1 એપ્રિલ થી ક્યાં સુધી? 15 એપ્રિલ સુધીનો ટાઈમ લેવાનો ને, 15 એપ્રિલ. તો આ બીજા કેટલા દિવસ થયા? 15 ડેઝ. હવે આ બેના એડિશન કરશું, 651 11 1 કેરી 1 1 પ્લસ 1 2 એન્ડ 2 પ્લસ 1 3. તો ટોટલ આવશે 31 ડેઝ. તો મોહનની એક્ઝામ ટોટલ 31 ડેઝ ચાલે. ફ્રેન્ડ્સ, 31 ડેઝ એટલે 1 મંથ પણ થાય. તો આપણે એમ પણ કહી શકીએ કે મોહનની એક્ઝામ 1 મંથ ચાલે. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ જોઈએ. સ્કૂલમાં સમર વેકેશન 3 મે થી સ્ટાર્ટ થાય છે. શું સમર વેકેશન? ઉનાળો વેકેશન. ક્યારે? 3 મે થી શરૂ થાય છે. બરાબર છે, 8 ડેઝ થી 30 ડેઝ સુધીનું હોય છે. એટલે 3 મે થી ગણીને ટોટલ 30 ડેઝ સુધીનું છે. તો સ્કૂલની સ્કૂલ કઈ ડેટે ઓપન થશે? તો સ્કૂલ કઈ તારીખે ફરી પાછી ખુલશે? ક્યારે ઓપન થશે? વિદ્યાર્થી મિત્રો, પહેલાં મને તો એવું કહો તમે કે સ્કૂલ વેકેશન ક્યારથી સ્ટાર્ટ થાય છે? 3 મે થી. બરાબર છે, 3 મે થી લઈને આપણે 30 ડેઝ સુધીનું શોધવાનું છે કે ટોટલ કેટલો સમય થશે સ્કૂલ ઓપન થવામાં. બરાબર, અને કેટલા દિવસ થશે અને કઈ તારીખે ફરી પાછી સ્કૂલ ઓપન થાય છે? તો અહીં આપણે જોઈએ 3 મે થી. હવે તમે મને કહો મેમાં કેટલા દિવસ આવશે? જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે, કેટલા? 31. 3 મે થી 31 મે. જુઓ, હવે આગળના 2 ડેઝ કાઢી નાખવાના છે. બરાબર છે, 2 ડેઝ કાઢી નાખશો તો 31માંથી 2 નીકળશે તો કેટલા રહેશે? 29 ડેઝ થયા. 29 ડેઝ મેના. ચલો જુઓ, હવે ફરી શેની વાત કરી છે? હવે આ 29 ડેઝ થઈ ગયા. બરાબર છે, હવે 30 મે પૂરો થઈ ગયો. હવે આવશે 1 જૂન. જૂન આવે ને, મે તો એન્ડ થઈ ગયો, 1 જૂન આવે. આપણને 30 ડેઝની જ વાત કરી, 29 તો મળી ગયા. તો જૂનનો ગયો કેટલા દિવસ બાકી રહ્યા? ઓનલી 1 ડેઝ. અહીંયા આવશે 1 ડેઝ. બરાબર છે,
ફર્સ્ટ જૂને જશે કેમ કે આપણે ટોટલ 30 ડેઝ કરવાના છે તો 9 પ્લસ 1 0 10 0 કેરી 1 1 પ્લસ 2 3 30 ડેઝ થઈ ગયા પણ જો ફર્સ્ટ જૂન આવશે નહીં કેમ કે ફર્સ્ટ જૂન એક દિવસ એડ થશે તો 30 ડેઝ ક્યારે થશે તો સ્કૂલ ક્યારે ઓપન થશે વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ ક્યારે 2nd જૂન તો માટે સ્કૂલ ક્યારે ઓપન થાય 2nd જૂન ના દિવસે ઓપન થશે ફ્રેન્ડ્સ આજે બસ